तो देशभरमां दशेरा पर्वनी उजवणी, दशेरा एटले असत्य पर सत्यना विजयनुं पर्व। नागपुरमां आरएसएस द्वारा दशेराની उजवणी करवामां आवी। संगीतकार शंकर महादेवन हाजर रह्या। आरएसएस हेडक्वार्टरमां खास परेडनुं पण आयोजन करवामां आव्युं छे। तो दशेरा एटले असत्य पर सत्यनुं विजय। आरएसएस द्वारा अनेक विविध कार्यक्रमों से योजवामां आव्या छे। आरएसएस हेडक्वार्टरमां खास परेडनुं आयोजन करवामां आव्युं छे। नागपुरमां आरएसएस द्वारा दशेराની उजवणी करवामां आवी, जेमां संगीतकार शंकर महादेवन पण उपस्थित रह्या। आगळ वात करे समाचारमां जामनगरनी, जामनगरना बेड़ी विस्तारमां व्याजखोरनो आतंक फूल्यो फाल्यो जोवा मळ्यो छे। जामनगरना बेड़ी विस्तारमां रहेता दूधनी डेरी अने पाननी दुकान चलावता एक वेपारी लॉकडाउन समये बे व्याजखोरोनी चंगुलमां फसाया। एक व्याजखोरने 4 लाखनुं 10% लेखे 46 लाख चूकवी दीधा, पछी पण मुद्दत बाकी रहती होवाथी 15 लाखनी किंमतना मकाननां कागळो लखावी दीधा। અને જ્યારે પહેલા વ્યાજખોરને વધુ રકમ ચૂકવવાની જરૂર પડી ત્યારે વેપારીએ બીજા વ્યાજખોર પાસેથી નાણાં લીધા અને જેમના 4 લાખના બદલે વ્યાજખોરોએ 12 લાખ પડાવી લીધા, પછી પણ વેપારીના આશરે 7 લાખની કિંમતના બીજા મકાનનો કબજો કરી લીધો। વ્યાજખોરના ત્રાસથી આર્થિક રીતે ભાંગી પડેલા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વેપારીની ફરિયાદને લઈ અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 2018 માં વ્યાજે ઇકબાલ ઇબ્રાહિમ ગુગાગર લીધેલા હતા, એનો 4 લાખનો 12 લાખ વ્યાજ ભરેલો છે અને એ સિવાય અમારો મકાન એના મામાના નામનું લખાવીને ધાકધમકીથી લખાવી લીધેલું છે। ઇકબાલ ઇબ્રાહિમ ગુગા જામનગરના સિટી બી ડિવિઝન વિસ્તારમાં એક વ્યાજ વટાવ બાબતે નાણાં ધીરતા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધોળા જંકશન ખાતે ભાવનગર ગાંધીગ્રામ ટ્રેનના સ્ટોપેજની જાહેરાત બાદ પણ ધોળા સ્ટેશન પર ટ્રેન ઊભી ન રહેતા મુસાફરો અટવાયા હતા। ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો ટ્રેનના સ્વાગત માટે ગયા હતા, પરંતુ ટ્રેન ઊભી ન રહેતા ભારે રોષ વ્યક્ત કર્યો। રેલવેના અધિકારી SS અનિલ કૌશલ સાથે વાત કરતા તેઓએ રેલવે વિભાગ દ્વારા મેસેજ આવી ગયો છે તેવું જણાવી અને ગેરમાર્ગે દોર્યા। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિતમાં રાજ્ય રેલ મંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી। ધોળા જંકશનમાં ફરજ બજાવતા SS અનિલ કૌશલ અસભ્ય વર્તન કરતા હોવાથી ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ રોષ વ્યક્ત કર્યો। આ બાબતે મીડિયા દ્વારા વાત કરવાનો પ્રયત્ન કરતા રેલવે અધિકારીએ કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો। કે ધોળા ઇન્ટરસિટીના સ્ટોપ માટે અવારનવાર રજૂઆત કરેલી છે અને અમને અમારો ઇન્ટરસિટીનો ધોળામાં સ્ટોપ મળવો જોઈએ, કારણ કે 42 ગામમાં અમારા ગામનું અડાણું છે અને અમદાવાદ લગીનના વેપારીઓને ખૂબ મોટો ફાયદો થાય એમ છે અને રેલવેની ખૂબ મોટી રેવન્યુની આવક ઊભી થાય એમ છે। વણ જોયું મુહૂર્ત એટલે દશેરા। દશેરા પર્વ ઉપર વાહનની ખરીદીનો ક્રેઝ પણ વધ્યો છે અને તેથી આવતીકાલે દશેરા હોવાથી લોકોએ એડવાન્સમાં વાહનો બુક કરાવ્યા છે। અમદાવાદમાં અંદાજિત 2-વ્હીલર માટે 5-6 હજારનું એડવાન્સ બુકિંગ થયું છે, જ્યારે 4-વ્હીલરના 2-12 હજાર સુધીના એડવાન્સ બુકિંગ થયા છે। જો કે દશેરા પર વાહન ખરીદી માટે દિવસ શુભ માનવતો હોવાથી ખરીદી પણ વધુ થશે અને તેવો અંદાજ પણ હાલ રખાઈ રહ્યો છે। આવતીકાલે સવારથી જ વાહન લેવા લોકોની ભીડ પણ જામશે। ઓટોમોબાઈલ્સની વાત કરીએ તો આ વર્ષ ગયા વર્ષ કરતાં
દરેક તહેવારોમાં સારું જઈ રહ્યું છે, પણ નવરાત્ર અને દશેરા એવો તહેવાર છે કે જેના અંદર પર્ટિક્યુલરલી ગુજરાતમાં બહુ જ બધો ક્રેઝ હોય છે, અને દશેરાને દિવસે મુહૂર્તનો એ ટુ વ્હીલર માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્તનો દિવસ ગણાય છે. એટલે લગભગ નવરાત્રિના બધા દિવસો સારા ગયા. આખા નવરાત્રિના પિરિયડની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ 12,000 જેવા અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં ટુ વ્હીલર્સ અને 3500થી 4,000 ફોર વ્હીલર્સની અમદાવાદમાં ડિલિવરી આખા પિરિયડમાં થશે. અને ફક્ત આવતીકાલની જે દશેરાના દિવસની વાત કરું તો અમદાવાદમાં લગભગ 6,000થી 7,000ના વચ્ચે ટુ વ્હીલરની આખા અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં ડિલિવરી થશે, અને ફોર વ્હીલરમાં 2,000થી લઈને 2,200 જેવી ડિલિવરીની. વડોદરાના તારંદજામાં ઇઝરાયલની સામે વિરોધનો મુદ્દો, વિરોધ કરનારા હોટેલ મેનેજર સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે. જાહેરનામા ભંગના ગુના હેઠળ યુવકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તારંદજામાં આ વિસ્તારમાં ઇઝરાયલ સામે વિરોધ નોંધાવતા હતા. ઇઝરાયલના ફ્લેગ ફાળી અને રેલી કાઢી અને કર્યો હતો વિરોધ. શ્વાનને રખડતા ઢોરનો આતંક ઓછો થાય છે કે કેમ એક સવાલ છે, અને ત્યાં સુધી બચાવ બચાવની બૂમો પડતી રહેશે. પણ જો તમે આ કૂતરાના આતંકથી બચી ગયા તો ભ્રષ્ટાચારના બ્રિજ તમને મારી નાખશે. આજે જ બનાસકાંઠાના પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થઈ ગયો અને આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા, 2 લોકો આ બ્રિજ નીચે કચડાઈ ગયા. જાન્યુઆરીમાં લોકાર્પણ, ઓક્ટોબરમાં જ ધરાશાયી. બનાસકાંઠામાં ભ્રષ્ટાચારનો બ્રિજ ધરાશાયી. કાટમાળમાં દટાઈ જતા 2 લોકોના મોત. રાજ્યમાં ફરી ભ્રષ્ટાચારનો ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે એક ઓવરબ્રિજ તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ તેની મજબૂતાઈને ભ્રષ્ટાચારની ઉધયે એ હદે ખાઈ લીધી કે જાન્યુઆરી 2024માં તેનું લોકાર્પણ થાય તે પહેલાં જ ઓક્ટોબર 2023માં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજ પડવાની સાથે 2 નિર્દોષના જીવ પણ ગયા છે. ઘટનાના ચૂકવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ ભાગતા ભાગતા કાટમાળ નીચે દટાતો દેખાય છે. મહત્વનું છે કે બપોરના સમયે બ્રિજના 5 જેટલા સ્લેબ એકાએક તૂટી પડ્યા હતા, જેને કારણે નીચે ઉભેલું ટ્રેક્ટર રિક્ષા કાટમાળમાં દટાયા છે. આ ઘટનાની જાણ થતાં અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના પર સવાલોનો મારો પણ શરૂ થયો છે. કેટલાક ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવી રહ્યા છે તો કેટલાક બેદરકારીની વાત કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે તો સામાન્ય માણસની જિંદગી હોમાઈ છે. દુઃખદ અને વેદનાયુક્ત આ ઘટના છે, અને સાથે સાથે પાલનપુરની ટ્રાફિકને એક સમાધાન જે હતું એની અંદર આ રીતે બ્રિજ તૂટે તો એ ઘટના અવશ્ય દુઃખદ છે. ત્યારે જે ભ્રષ્ટાચાર કરતું હોય, કોંગ્રેસ જે પણ વાત કરતી હોય, એના કરતાં હવે આગામી સમયની અંદર આ જે ઘટના બની છે અંદર કેવી રીતે આપણે રિઝોલ્વ થઈ શકીએ એ બાબતે હું વિચારું છું. દેખે ગર્ડરને લોન્ચિંગ વખતે મિકેનિકલ કોઈ ફેલિયર થયું હતું એવું પ્રાથમિક રીતે આરએનબીના જે અધિકારીઓ છે કહે છે. અત્યારે ડિટેલ ઇન્વેસ્ટિગેશન માટે ગાંધીનગરથી ટીમ આવી રહી છે. એક વખત એમનું ટોટલ ઇન્વેસ્ટિગેશન થઈ જશે એના પછી આપણે એ બાબતે વધારે માહિતી આપી શકીશું, અને આ કાર્યવાહી પૂરી કરીને જ અમારી જે ટીમ છે અહીંથી હટવા. પણ બ્રિજ પડી ગયો એ હકીકત જ છે, અને એના પછી નિયમ અનુસાર જે પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કરશું. હજુ પરંતુ રાજ્યમાં બ્રિજ ધરાશાયી થવાની આ કોઈ પહેલી ઘટના નથી. 25 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં વસ્તરડીથી ચૂડાને જોડતો એક પુલ ધરાશાયી થયો હતો. તે પહેલાં રાજકોટમાં એક બોકડાનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. આ પહેલાં સૌથી મોટી દુર્ઘટના 1 વર્ષ પહેલાં મોરબીમાં બની હતી, જેને સૌ કોઈને હચમચાવી દીધા હતા. પરંતુ ત્યારબાદ લાગતું હતું કે હવે આવા બ્રિજ ક્યારેય ધરાશાયી નહીં થાય, પણ હજી આ સિલસિલો યથાવત છે. આ તો ધરાશાયી થયેલા બ્રિજની વાત છે, જર્જરિત બ્રિજની ગણતરી કરીશું તો પાર નહીં આવે. પત્તાની મહેલની જેમ તૂટતા પુલ એ કોઈ સામાન્ય બેદરકારી નથી, ગુનાહિત બેદરકારી છે જે હજારો લાખો લોકોની જિંદગીને અસર કરે છે. પરંતુ આ ટાટલી દુર્ઘટના બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે બ્રિજમાં ચાલતો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.